નમસ્કાર મિત્રો, આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલને ક્લિક કરજો, જેથી અમે જે નવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો. અને જો અમારે તમને ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. મિત્રો, આજે અમે સચિવ ક્લાર્ક, ક્લાર્કી, કોન્સ્ટેબલ, જે ક્લાસ તરીકે જે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં પૂછાતા મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો બાદ એક વિશે આપણે જાણીશું. આના અંદર જે પ્રશ્નો છે એ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. અભ્યુદય નામનું સામયિક અને મકરંદની કવિતા લખનાર કોણ હતા? જવાબ છે મદન મોહન માલવિયા, જે અભ્યુદય નામનું સામયિક ચલાવતા હતા અને મકરંદ ઉપનામથી કવિતાઓ લખતા હતા. ચક્રવાતના માપને માપવાનો સ્કેલ કયો છે? તો ચક્રવાતના માપને માપવાનો સ્કેલનું નામ છે સાકીર સિમ્પ્રેશન સ્કેલ. શું નામ છે? સાકીર સિમ્પ્રેશન સ્કેલ. સચિન તેંડુલકરની આત્મકથાનું નામ જણાવો. સચિન તેંડુલકરની આત્મકથાનું નામ શું છે? તો સચિન તેંડુલકર આત્મકથાનું નામ છે પ્લેઇંગ ઇટ માય વે. મિત્રો, હવે જે પ્રશ્ન પૂછીશ એનો તમે થોડા વિચાર કરીને જવાબ શું આવે અને પછી હું જવાબ તેમને બતાવીશ. સ્વ વર્ગીસ કુરિયરની આત્મકથાનું નામ જણાવો. સ્વર્ગી વર્ગીસ કુરિયરની આત્મકથાનું નામ શું હતું? જવાબ આવશે, નામ હતું આઈ ટુ હેવ અ ડ્રીમ એ વર્ગીસ કુરિયરની આત્મકથાનું નામ હતું. કર્કવૃત અને મકવૃત બંને શું કહેવામાં આવે છે? પૃથ્વી પર જે આવેલા છે કર્કવૃત અને મકરવૃત, એને એના બંનેને શું કહેવામાં આવે છે? તો કર્કવૃત અને મકરવૃત બંનેને અયન ઋતુ. શું કહેવામાં આવે છે? અયન ઋતુ કહેવામાં આવે છે. પ્રકાશની તરંગ લંબાઈનો એકમ કયો છે? તો પ્રકાશની તરંગ લંબાઈ કયા એકમમાં માપવામાં આવે છે? તો એનો જવાબ આવશે એક્સ્ટ્રોમ. પ્રકાશ તરંગ લંબાઈ એક્સ્ટ્રોમ એકમમાં મપાય છે. ભારતનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? તો એનો જવાબ આવશે ભારતનો સૌથી મોટો પશુ મેળો સોનપુરનો પશુ મેળો કે જે બિહારમાં ભરાય છે. ભારતનો સૌથી મોટો પશુ મેળો કયો છે? સોનપુરનો પશુ મેળો, જે બિહારમાં ભરાય છે. અને તે પ્રશ્ન પૂછાય કે તે કયા સ્થાને ભરાય છે? તો ગંગા અને ગંડક નદીના સંગમ સ્થાને બિહારના અંદર સોનપુરનો મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 8. વન મહોત્સવનો પ્રારંભ ભારતમાં અને ગુજરાતમાં ક્યારે થયો હતો? તો વન મહોત્સવનો પ્રારંભ ભારતના અંદર ઈસવીસન 1950ના અંદર અને ગુજરાતમાં ઈસવીસન 2004માં થયો હતો. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, કે ભારતના અંદર વન મહોત્સવની શરૂઆત 1950માં થઈ હતી અને ગુજરાતના અંદર વન મહોત્સવની શરૂઆત ઈસવીસન 2004માં થઈ હતી. અને એ પણ તમે કહ્યું મિત્રો કે વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ માયાલાલ મુનશીએ કરી હતી. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, કે દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી આલ્બમ બનાવ ચિત્ર કોણ હતા? દાંડી યાત્રાનું ચિત્રલેખન કરી અને આલ્બમ બનાવ ચિત્રકાર કોણ હતા? જવાબ આવશે કનુભાઈ દેસાઈએ ચિત્રોનું અલંકન કરીને આલંબન બનાવ્યો હતો. પ્રશ્ન નંબર 10. ભારત રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલ અધિવેશનમાં મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવા ઠરાવ પસાર થયો હતો? પ્રશ્ન પૂછે મિત્રો આવ્યો કે ભારતના અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે જે અધિવેશન મળ્યું હતું કે એના અંદર મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપવા માટે ઠરાવ પસાર થયો હતો? કયું સ્થળ હતું? જવાબ આવશે લાહોર. લાહોર અધિવેશનના અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મૂળભૂત અધિકારોને બંધારણ સ્થાન આપવા માટે ઠરાવ પસાર કર્યો હતો. બાબરી મસ્જિદ ધ્વસ્ત માટે કયું પણ નિમાયું હતું? બાબરી ધ્વજ માટે કયું પણ નિમાયું હતું? લિબ્રાહમ પંચ. કયું પણ લિબ્રા નિમાયું હતું? તો લિબ્રાહમ પંચ નિમાયું હતું.
સંચિત નિધિ શેની બનેલું હોય છે? સંચિત નિધિ શેની બનેલી હોય છે? નો જવાબ આવશે કેન્દ્ર સરકારની દરેક મહેસૂલી આવક. આ પ્રમોશન પ્રશ્ન છે મિત્રો, સંચિત નિધિ શેની બનેલી હોય છે? કેન્દ્ર સરકારની દરેક મહેસૂલી આવકની બનેલી હોય છે. ભારતીય રાષ્ટ્રીય આવકનો અંદાજ કઈ સંસ્થા કરે છે? રાષ્ટ્રીય આવક ભારતનો કઈ સંસ્થા નક્કી કરે છે? જવાબ આવશે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એ ભારતનું રાષ્ટ્રીય આવકનો અંદાજ નક્કી કરે છે. દેશની પ્રથમ મહિલા મુખ્ય માહિતી અધિકારી કોણ હતા? મોસ્ટ ટાઈમ પછી મિત્રો કે દેશની પ્રથમ મહિલા મુખ્ય અધિકારી માહિતી મુખ્ય માહિતી અધિકારી કોણ હતા? તો મુખ્ય માહિતી અધિકારી હતા નીલમબેન દુબે. કોણ હતા? નીલમબેન દુબે મુખ્ય માહિતી અધિકારી મહિલા હતા. પ્રશ્ન 15, પ્રથમ ગુજરાતના મહિલા મંત્રી કોણ હતા અને તે શેના મંત્રી હતા? પ્રથમ ગુજરાતની મહિલા કે જે મંત્રી હતા કોણ અને શેના મંત્રી હતા, કયા પદ સંભાળતા હતા? જવાબ આવશે ઇન્દુમતીબેન શેઠ. 1962 ના અંદર પ્રથમ ગુજરાતના શિક્ષણ મંત્રી મહિલા હતા ઇન્દુમતીબેન શેઠ, એ પ્રથમ ગુજરાતી મહિલા હતા. અને ઈસવીસન 1962 ના અંદર તેઓ ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા હતા. બ્રિટિશ ગવર્નર જનરલ સર માર્લ્સ મેડકાફે ગ્રામ પંચાયતને કઈ ઓળખ આપી હતી? બ્રિટિશ ગવર્નર જનરલ સર માર્લ્સ મેડકાફે ગ્રામ પંચાયતને કઈ ઓળખ આપી હતી? તો પંચત્યા પરમેશ્વર. કઈ આપી ઓળખ આપી હતી? પંચત્યા પરમેશ્વર. પ્રશ્ન પૂછાય કે પંચત્યા પરમેશ્વરની ઓળખ કોને આપી હતી? સર માર્લ્સ મેડકાફે આપી હતી. ગુજરાત પંચાયત ધારાની કઈ કલમ અનુસાર રાજ્ય નાણાં પંચની રચના થાય છે? આ અમુક નાયબ ચિત્તીસ માટે પણ મહત્વનો પ્રશ્ન છે કે ગુજરાત પંચાયત ધારાની કઈ કલમ અનુસાર રાજ્ય નાણાં પંચની રચના થાય છે? મિત્રો યાદ રાખજો, પ્રશ્ન પૂછ્યું છે રાજ્ય નાણાં પંચની રચના થાય છે તો 226. રાજ્ય નાણાં પંચની રચના 226 ગુજરાત પંચાયત ધારાની કલમ મુજબ થાય છે. ગુજરાતના પ્રથમ બીજા નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? આ પરીક્ષાના પ્રશ્ન પૂછેલા છે મિત્રો, ગુજરાતના બીજા નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? આપણે એમ પ્રથમ બીજા બંને જોઈશું. તો ગુજરાતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા અને બીજા નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? તો ગુજરાતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ હતા જસવંતભાઈ મહેતા. પ્રથમ કોણ હતા? જસવંતભાઈ મહેતા. અને બીજા હતા ધીરુભાઈ શાહ. આ પરીક્ષાના પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતના નાણાપંચના બીજા અધ્યક્ષ કોણ હતા? ધીરુભાઈ શાહ. અને પ્રથમ પૂછાય તો જસવંત મહેતા. પ્રશ્ન 19, સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિ કરી હતી? સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિઓ કરી હતી? જવાબ આવશે જીનાભાઈ દેસાઈ સમિતિ. કઈ સમિતિ? જીનાભાઈ દેસાઈ સમિતિએ સામાજિક ન્યાય સમિતિ સ્થાપના કરવાની ભલામણ કરી હતી. પ્રશ્ન નંબર 20, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિ કઈ કુલમ મુજબ ની રચના થાય છે અને તેમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? આ પણ મોસ્ટ પ્રશ્ન છે મિત્રો કે ગ્રામ પંચાયત જે ગામ સામાજિક ન્યાય સમિતિ હોય છે એ રચના કઈ કુલમ મુજબ થાય છે અને તેમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો ગ્રામ પંચાયતના ધારા ગ્રામ પંચાયત ધારા મુજબ કલમ 145 દ્વારા ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિ કલમ નંબર 100 ગુજરાત પંચાયત ધારા મુજબની કલમ 145 મુજબ રચના થાય છે. અને સામાજિક ન્યાય સમિતિમાં વધુમાં વધુ 5 સભ્યો, કયા સભ્યો હોય છે? 5 સભ્યો હોય છે. આમ્રવર્ષા શું છે? આમ્રવર્ષા શું છે? તો બંગાળ અને બિહારમાં માર્ચ એપ્રિલમાં થતી વર્ષા. બંગાળ અને બિહારના અંદર, બંગાળ બિહાર રાજ્યના અંદર માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર થતી વર્ષાને આમ્રવર્ષા કહેવામાં આવે છે. ભરતનાટ્યમની તાલીમ આપનાર પ્રથમ ગુજરાતી પુરુષ કોણ હતા? ભરતનાટ્યમની તાલીમ આપનાર પ્રથમ ગુજરાતી પુરુષ ચંદન ઠાકોર. ચંદન અરુણ ઠાકોર પ્રથમ પુરુષ હતા કે જે ભરતનાટ્યમની તાલીમ આપતા હતા. ભારતની જમીન સીમા કેટલી છે?
ભારત જમીન સીમા 15,200 કિલોમીટર છે. રામગંગા સિંચાઈ યોજના ક્યાં આવેલી છે? રામગંગા સિંચાઈ યોજના ઉત્તર પ્રદેશમાં આવેલી છે. દેવું કરીને ઘી પીવું આ તત્વજ્ઞાન કોનું છે? તો દેવું કરીને ઘી પીવું આ તત્વજ્ઞાન છે ચરવાક, શ્રી ચરવાકનું તત્વજ્ઞાન છે. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? જ્યારે ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર રાજ્યની એટલે સ્થાપના થઈ હતી, એ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે સૌરાષ્ટ્રના વિધાનસભા જે બની હતી, એ સૌરાષ્ટ્રની વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો પુષ્પાબેન મહેતા. પુષ્પાબેન મહેતા સૌરાષ્ટ્રના વિધાનસભાના પ્રથમ સ્પીકર હતા. એડવોકેટ જનરલ નિમણૂક કોણ અને કઈ કલમ મુજબ કરે છે? તો એડવોકેટ જનરલ નિમણૂક રાજ્યપાલ કરે છે અને કલમ નંબર 165 મુજબ રાજ્યપાલ એડવોકેટ જનરલ નિમણૂક કરે છે અને તે રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી છે. સર્વોચ્ચ કાયદા અધિકારી છે. કલમ નંબર 165 મુજબ રાજ્યપાલ તેની નિમણૂક કરે છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના 6 ઓગસ્ટ 1952 થઈ હતી. રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના 6 ઓગસ્ટ 1952 રોજ થઈ હતી. આ રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. મતદાનની ઉંમર 21 વર્ષથી 18 વર્ષ કઈ સમય દ્વારા કરવામાં આવી હતી? આપણને ખાસ પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, કે કયા સમિતિ દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષની જગ્યાએ 18 વર્ષ કરવામાં આવી હતી? તો તારાકુંડે સમિતિ. કઈ સમિતિ? તારાકુંડે સમિતિ દ્વારા 1974ના અંદર 21 વર્ષની ઉંમર જગ્યાએ 18 વર્ષ કરવામાં આવી હતી. તે તારાકુંડે સમિતિ દ્વારા કરવામાં આવી હતી. લોકસભામાં સૌપ્રથમ વિદ્યુભાઈ નેતા કોણ હતા? લોકસભામાં સૌપ્રથમ વિદ્યુભાઈ નેતા કોણ હતા? તો લોકસભામાં સૌપ્રથમ વિદ્યુભાઈ નેતા હતા રામ સુગમાસી. રામ સુગમાસી. ને અમુકના અંદર વાયબી ચૌહાણ પણ આવેલું હોય છે. તો પરીક્ષામાં બે પ્રશ્ન હોય તો વાયબી ચૌહાણ પણ સાચું છે, રામ સુગમાસી પણ સાચું છે. આ કદાચ કાર્યકારી હતા મારા ખ્યાલ મુજબ, અને વાયબી ચૌહાણ એ પણ એના પછી બીજા નંબરના વિદ્યુભાઈ નેતા હતા. રાજ્યપાલ સુપ્રીમ વિપ નેતા કોણ હતા? તો રાજ્યસભા વિપ નેતા આમાં પણ શ્યામા પ્રસાદ ત્રિવેદી પહેલા આપેલા છે. વિકિપીડિયામાં જે મેં જોયું તો પહેલા એકમાં શ્યામા પ્રસાદ મિશ્રા આપેલા છે આના વિકિપીડિયાની અંદર, અને લોકસભાના રામ સુભાષી પહેલા આપેલા છે. બીજા વાયબી ચૌહાણ આપેલા છે અને આમાં કમલાભાઈ ત્રિપાઠી બીજા આપેલા છે. અમુક 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 પરીક્ષાના અંદર અમુક આવી ઓપ્શન હોતા નથી, તો વાયબી ચૌહાણ આપેલું હોય તો એ પણ લખી દેવાનું, અને કમલાભાઈ ત્રિપાઠી આપ્યું હોય પણ લખી દેવાનું. વિકિપીડિયા મુજબ જોઈએ તો એકમાં રામ સુભાષી પ્રથમ આપેલા છે અને આના અંદર કમલાભાઈ ત્રિપાઠી આમાં પ્રથમ શ્યામના અંદર પ્રથમ મિશ્રા આપેલા છે. જાહેર સેવા સમિતિ રચના ક્યારે અને કઈ સમિતિ ભલામણ દ્વારા થઈ હતી? તો જાહેર હિસાબ સમિતિ રચના 1947ના અંદર કૃષ્ણા મેનન મેનન સમિતિની ભલામણ થઈ હતી. જાહેર હિસાબ સમિતિની રચના ઈસવીસન 1947ના અંદર કૃષ્ણા મેનન સમિતિની ભલામણ દ્વારા થઈ હતી. કઈ લોકસભાનો સમયગાળો સૌથી વધારે સમયગાળો હતો અને કઈ લોકસભાનો સૌથી ઓછો સમયગાળો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો, સૌથી વધારે સમયગાળો 5મી લોકસભાનો હતો. સૌથી વધારે સમયગાળો કોનો હતો? 5મી લોકસભા સૌથી વધુ સમયગાળો હતો. અને સૌથી ઓછો સમયગાળો 12મી લોકસભા. સૌથી ઓછો સમયગાળો 12મી લોકસભાનો હતો. ગુજરાતમાં કન્યા માટે સેનેટર ક્યાં આવેલી છે? તો ખેરવા. ગુજરાતમાં કન્યાઓ માટે સૈનિક શાળા ખેરવા ખેરવામાં આવેલી છે. 7 શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું હતું? આ આજે જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આજે આજે 21/10/2018 છે અને આજે જીપીએસસીનું પેપર હતું. જીપીએસસીના પ્રશ્નના અંદર આ પ્રશ્ન આવ્યો હતો કે 7 શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થાય છે? તો 7 શબ્દકોશનું પ્રકાશન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા થાય છે.
ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષમાં થયો હતો? ગાંધીજીને આફ્રિકામાં રંગભેદનો અનુભવ ઈસવીસન 1893માં થયો હતો. કયા થયો હતો? ઈસવીસન 1893માં થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલનું નામ શું છે? આ પણ પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે મિત્રો, કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ આવેલી છે તો નામ શું છે? તેનું નામ શ્રી હઠીસી શ્રી પ્રેમાસી સર્જન હોસ્પિટલ. શ્રી હઠીસી શ્રી પ્રેમાસી સર્જન હોસ્પિટલ છે. સાકરવાળા પદાર્થમાં આથો લાવવા શું વપરાય છે? સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા શું વપરાય છે? તો આથો લાવવા માટે ઈસ્ટ નામની એક ફૂગ છે, એ ઈસ્ટ નામની ફૂગ સાકરવાળા પદાર્થમાં આથો લાવવા માટે વપરાય છે. કયા કાયદાનુંએ ભારતમાં પાર્લામેન્ટરી પદ્ધતિની શરૂઆત થઈ છે? કયા કાયદાનુંએ ભારતના અંદર પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે કે સંસદની પદ્ધતિની શરૂઆત થઈ છે? ભારત સંસદની પદ્ધતિ કયા કાયદાનું શરૂઆત થઈ છે? તો નિયામક ધારો રેગ્યુલેટરી એક્ટ 1773. નિયામક ધારો રેગ્યુલેટરી એક્ટ 1773 મુજબ આ પાર્લામેન્ટરી એક્ટની શરૂઆત થઈ છે. કયા બંધારણ સુધારાથી ભારતમાં ભાષાકીય ધોરણે રાજ્યને પૂરતા શક્ય બન્યું છે? ભારતના અંદર જે ભાષાકીય ધોરણો અલગ અલગ બન્યા એ ભાષાકીય રાજ્યો બન્યા, જે રાજ્યો કયા બંધારણ સુધારા દ્વારા શક્ય બન્યા હતા? તો સાતમો સુધારો. ફજલ અલીની બીજી સમિતિ હતી એમને ભાષાવાર રાજ્યોની મંજૂરી આપી હતી, પણ કયા બંધારણ સુધારા દ્વારા? તો સાતમા બંધારણ સુધારા દ્વારા ભાષાકીય ધોરણ રાજ્યની પૂરતના શક્ય બની હતી. કયા વાયરસથી પક્ષીઓને બર્ડ ફ્લૂ નામક રોગ થાય છે? તો H5N1 બર્ડ ફ્લૂ. યાદ રાખજો મિત્રો, પછી પ્રશ્ન પૂછાય છે બર્ડ ફ્લૂ કયા વાયરસના કારણે થાય છે? તો H5N1ના કારણે થાય છે. કયા સાહિત્યકાર ઉત્તર ગુજરાતના ઉપકુલપતિ રહી ચૂક્યા છે? કોણ જવાબ છે? ઉમાશંકર જોશી. ઉત્તર ગુજરાતના ઉપકુલપતિ તરીકે ઉમાશંકર જોશી રહી ચૂક્યા છે. સાત સમુદ્ર તરે જનાર સૌપ્રથમ ભારતીય તરવૈયો કોણ હતો? જવાબ છે રિહેન મહેતા. રિહેન મહેતા સાત સમુદ્ર તરે જનાર સૌપ્રથમ ભારતીય હતો. કયો બોમ્બ નિર્જીવ પદાર્થ કે મિલકતને નુકસાન કરતો નથી? તો એનો જવાબ છે ન્યુટ્રોન બોમ્બ. ન્યુટ્રોન બોમ્બ નિર્જીવ પદાર્થ કે મિલકતને નુકસાન કરતો નથી. ન્યુટ્રોન બોમ્બ. ભારતના બંધારણમાં સૌથી વધુ સુધારા કયા વડાપ્રધાનના સમયમાં થયા હતા? આપણે મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો, કે ભારતના બંધારણના અંદર સૌથી સુધારા કયા વડાપ્રધાન સમયમાં થયા હતા? જવાબ આવશે ઇન્દિરા ગાંધી. ઇન્દિરાબેન ગાંધીના વખતે સૌથી વધુ સુધારા બંધારણમાં થયા હતા. ગિલોટિન શું છે? તો ખરડા પર મતદાનનો સમય નક્કી કરી ચર્ચાને ટૂંકાવાની પદ્ધતિને ગિલોટિન કરે છે. જ્યારે ખરડો પસાર કરવો હોય તો સમય નક્કી કરવામાં આવે, ટૂંકા સમયના એક ખરડો પસાર કરવાની ટૂંકાવાની પદ્ધતિને ગિલોટિન કહેવામાં આવે છે. ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ શું છે? નાના બાળકના વિકાસનું દર નક્કી કરવા માટે ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ થાય છે. વિકાસનો દર નક્કી કરવા માટે ઇન્ફન્ટોમીટરનો ઉપયોગ થાય છે. અમદાવાદનું મુસ્લિમ સ્થાપત્ય મુખ્યત્વે કઈ શૈલી તૈયાર થયું છે? ઇન્ડો ઇરાની શૈલી. આ પ્રશ્ન પૂછે મિત્રો, કે મુસ્લિમ સ્થાપત્ય મુખ્યત્વે કઈ શૈલીમાં? તો અમદાવાદનું મુસ્લિમ સ્થાપત્ય ઇન્ડો ઇરાની શૈલીમાં તૈયાર થયું છે. આર્ટિક સોમિંદ વિદાસ પુસ્તક લેખક કોણ છે? તો આર્ટિક્સ હોમિન વિદ્યાસને પૂછણ લેખક બાળ ગંગાધર ટિળક છે. શ્યામલી કયા પાકની જાત છે? તો શ્યામલી એ ઘઉં પાકની જાત છે. આમ આ વિડીયોમાં આપણે 1 થી 50 પ્રશ્નો જોયા, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે 51 થી 100 મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈશું.